સાવદરના ખેડૂત સંમેલનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ હાજરી આપી હતી. જૂનાગઢના વિસાવદર ખાતે ખેડૂત મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રીએ ખાસ હાજરી આપી હતી અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળી અને જમીનની સાથે મનુષ્યના આરોગ્ય પર થતી વિપરીત અસરોને ઘટાડવા અનુરોધ કર્યો હતો. રસાયણ અને ખાતર દ્વારા જે પ્રકારે જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય પર વિપરીત અસરો પડી રહી છે ત્યારે જમીન બિન ઉપજાઉ બની રહી છે, જેને કારણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોને ખાતર અને રસાયણ મુક્ત ખેતી કરવા આહ્વાન કર્યું હતું. આ ઓર્ગેનિક ખેતીના કારણે શુદ્ધ અને સમૃદ્ધ ભારતનું નિર્માણનું મોદી સાહેબનું સ્વપ્ન છે, જેથી સર્વે લોકોને તેમના સહકાર આપવા મુખ્યપ્રધાને જણાવ્યું હતું. આ તકે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં પણ આપણે સાત ઘણું પ્રોડક્શન કરી બતાવ્યું છે. ત્યારે હવે એક્સપોર્ટ એક્સપોર્ટ એટલા માટે ખેડૂતોએ દર વખતે આપણે જે વાવેતર કરીએ છીએ ટ્રેડિશનલી એમાંથી થોડાક વિઘા અલગ કરીને જે હોર્ટિકલ્ચર આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપીને આપણે સારી રીતે એના ભાવ પ્રાપ્ત કરી ઓર્ગેનિક ખેતી આજે એનું પણ એક મોટો ક્રેઝ ઊભો થયો છે. લોકો ત્રણ ઘણા ભાવ એ ઓર્ગેનિક ઉપજના આપી રહ્યા છે. તાજેતરમાં જ અનેક લોકોએ કોર્પોરેટ ખેતી દ્વારા પોતાની સિક્યોર વ્યવસ્થા ઊભી કરી છે. કચ્છ અને બનાસકાંઠાના ખેડૂતોએ ઘણા ખારે અને દાણમની ખેતી કરીને એની પણ વ્યાપક પ્રમાણમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. તો આ રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરે.